ભરૂચના પાલેજ ખાતે નવી નગરીમાં આવેલ પ્રાથમિક મિક્સ શાળામાં અભ્યાસ અર્થે આવતા 210 છાત્રોને પાલેજ સામાજિક કાર્યકર દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં જંગલીય વિસ્તારમાં ગેરકાયદેસર લાકડા ચોરીનું નેટવર્ક ધમધમાવી રહ્યા છે. બાતમીને આધારે માંડવી વન વિભાગની ટીમે ફેડરિયા રોડ ઉપર દઢવાડા નજીક રેડ કરી હતી, જ્યાં એક ટાટા પિકઅપમાં ગેરકાયદેસર ખેડના લાકડા ચોરી લઈ જઈ રહ્યા હતા અને અધિકારીની રેડ દરમિયાન લાકડાઓ ચોરી ભાગી ગયા હતા, જેથી વન વિભાગની ટીમે સમયસર સ્થળ પર પહોંચી જતા ખેડના લાકડાનો જથ્થો ખેડપુર વન ડેપો ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ તો માંડવી વન વિભાગે વધુ એક વખત જંગલીય વિસ્તારોમાંથી લાકડાની ચોરી કરી જંગલો નષ્ટ કરવાની બાદ પ્રવૃત્તિ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાથે જ ખેરના 29 નંગ લાકડા ટાટા પિકઅપમાં મરી 80,000થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી.